હવે આગળ વાત કરીએ તો દીવની દીવના વરાંકવાડા ખાતે ટ્રોલર બોટમાં ચોરસ કણની કોડેન વાપરવા માટે માછીમાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો દીવના વણાકપારા બંદર ખાતે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સ્પોન્સર કાર્યક્રમ નેટફિશ એ અને દીવ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારના સમાજમાં ટ્રોલર બોટમાં ચોરસ કણની મેશ કોડેન વાપરવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હાલમાં ટ્રોલર બોટની અંદર ડાયમંડ કણની કોડેન વાપરવામાં આવી રહ્યો છે જેમાં વિશાળ પ્રમાણમાં માછલીઓના નાના નાના બચ્ચાઓનો નાશ થઈ રહ્યો છે જેથી સમગ્ર માછીમારી પતન તરફ જઈ રહ્યો છે અને માછીમારોને માછલીના બચ્ચાનો નાશ કરવાથી બોટમાં પૂરતા પ્રમાણમાં માછલીની આવક થતી નથી જેથી માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જો માછીમારી ઉદ્યોગ લાંબા ગાળા સુધી ટકાવવો હોય તો ટ્રોલર બોટમાં કાયદા પ્રમાણે ચાલીસ મિલીમીટરની ચોરસ કણની કોલ્ડેન ફરજિયાત પ્રમાણે વાપરવી જોઈએ તો સમુદ્રમાંથી માછલીઓના બચ્ચાનો બચાવ થશે અને માછીમારો ઉદ્યોગ લાંબા ગાળા સુધી ચાલશે આ રીતે દરિયાની અંદર માછલીનો જથ્થો સહ પ્રમાણ જળવાઈ રહેશે અને વર્ષો વર્ષ સુધી માછીમારોનો ધંધો ટકી રહેશે ખાસ તે માટે માછીમારોને જાગૃત કરવામાં આવ્યા આ પ્રસંગ દીવ ફિશરીઝ ઓફિસર સુકર આંજણી નેટફિશ સ્ટેટ કોર્ડિનેટર જિજ્ઞેશેશ વિસાળવડિયા અને બીએ યાદવ ફાઉન્ડેશનના પ્રમુખ કાનજી બી યાદવ ટ્રોલર બોટમાં જઈ ચોરસ કણી કોડેનના વપરાશનું ડેમોસ્ટ્રેશન કરી ખાસ કરીને બચ્ચા માછીમારી બંધ થાય તેવી જાગૃતતા ફેલાવવાનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો મીનાક્ષી ઘડવી જેડેસ ટીવી દીવ